જામનગરમાં ડેન્ગ્યુથી મોતનો સિલસિલો યથાવત છે. જામનગરમાં 6 વર્ષની બાળકીને ડેન્ગ્યુને કારણે મોત થયું છે. ખાખીનગર વિસ્તારમાં રહેતી બાળકીનું ડેન્ગ્યુથી મોત થયું છે. ચાલુ સિઝનમાં ડેન્ગ્યુથી કુલ મૃત્યુ આંક જામનગરમાં 15 પર પહોંચ્યો છે. 3 દિવસમાં 300થી વધારે ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે જામનગરમાં. જ્યારથી આ વરસાદી સિઝન ધીરે ધીરે બંધ થઈ રહી છે ત્યારથી ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધારે ને વધારે નોંધાતા આવ્યા છે. અત્યાર સુધી જે મોતનો આંકડો છે તે 15ને પાર પહોંચ્યો છે. વધુ એક બાળકીનું ડેન્ગ્યુથી મોત થયું છે. બાળકીનું ડેન્ગ્યુથી મોત થતા આ મોતનો આંકડો 15ને પાર પહોંચ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મુસ્તાક દલ ફોન લાઈન પર જોડાયેલ છે. મુસ્તાક, ડેન્ગ્યુનો ભરડો જે છે જામનગરમાં હજુ પણ યથાવત છે, રાજ્ય સરકારની ટીમો પણ ઉતરી છે, પરંતુ સ્થિતિમાં કોઈ જ તફાવત નથી દેખાઈ રહ્યો. ચોક્કસથી મિહિર, વાત કરવામાં આવે તો સ્થિતિ છે દિવસે ને દિવસે ખૂબ જ ગંભીર થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક આજે દિવાળીના સમય ચાલી રહ્યા છે, તહેવારો, તેમાં પણ ડેન્ગ્યુ છે એ આખા જામનગરમાં ભરડો રહી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુને લઈને આજે વધુ એક મોત પણ થયું છે. જામનગર શહેરના જે ખાખીનગર વિસ્તાર છે તેમાં 6 વર્ષની બાળકી ભૂમિ નંદાણીયા છે, તેનું જે છે જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જોકે વાત કરવામાં આવે તો હાલ અત્યાર સુધીમાં ચાલુ સિઝનમાં જામનગરની જીજી હોસ્પિટલમાં 13 જેટલા ડેન્ગ્યુના દર્દીઓનું મોત થયું છે, જ્યારે 1 દર્દી છે જેનું રાજકોટમાં, એક દર્દી અમદાવાદમાં મોત થવાના કારણે કુલ મૃત્યુઆંક જે છે એ 15 પર પહોંચ્યો છે. એક રીતે વાત કરવામાં આવે તો જે પહેલી સંખ્યા દરરોજ 50 પોઝિટિવની હતી તે હવે છેલ્લા 3 દિવસથી વધી છે અને દરરોજ 100 જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 300થી પણ વધુ ડેન્ગ્યુના જે પોઝિટિવ દર્દીઓ જોવા મળી રહ્યા છે. એક રીતે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને હાલ રાજ્યના કેબિનેટ મંત્રી આરસી ફળદુ તાત્કાલિક અહીં જામનગર જીજી હોસ્પિટલ પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત છે અને મેયર કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે હાલ અત્યારે હોસ્પિટલની મુલાકાત પણ લઈ રહ્યા છે. મુસ્તાક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જામનગરમાં જે રીતે ડેન્ગ્યુએ ભરડો લીધો છે, 15 લોકોના મોત થઈ ચુક્યા છે, તંત્ર દોડતું થઈ ગયું છે, પરંતુ સ્થિતિ હજુ ત્યાંની ત્યાં.